સમાચાર વિસ્તારથી. કરજણમાં પોલીસની બુટલેગરો સાથેની મિલીભગત જાહેર થયા બાદ વરનામામાં પણ પોલીસ અને બુટલેગરોના સંબંધો છતા થયા હતા. ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તેનો કડક અમલ પણ થાય છે, ત્યારે પોલીસ વિભાગના બુટલેગરો સાથેના સંબંધોના કારણે આજે પણ શહેર જિલ્લામાં શરાબ ખુલ્લેઆમ વેચાય છે, જેમાં ગત સપ્તાહે કરજણ પોલીસ મથકની હદમાં શરાબનો જથ્થો સાચવવા માટે બનાવાયેલો અડ્ડો ઝડપાયા બાદ PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અને બુટલેગરોની મિલીભગતનું ઉદાહરણ સામે આવ્યા બાદ વરનામા પોલીસ દ્વારા બુટલેગર સાથેના સોદાની એક ઓડિયો ટેપ પણ બહાર આવવા પામી છે. પોલીસ દ્વારા શરાબની ગાડી પકડાયા બાદ નામ નહીં ખોલવા માટે DSP, DYSP અને PSIના નામથી રૂપિયા લેવામાં આવ્યા બાદ બુટલેગરનું નામ ફરિયાદમાં દાખલ કરી દેતા બુટલેગરે પોલીસ સાથેની વાતચીત અને રૂપિયાની ડીલ થયાની વાત મીડિયા સમક્ષ આવીને કરી હતી, જેમાં વરનામાં પોલીસના PSI સહિત પોલીસ મથકના એક કોન્સ્ટેબલ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરે છે તેવા યુનુસ પઠાણનું નામ પણ ખુલવા પામ્યું છે, જેમાં ઘણા ચોંકાવનારા આક્ષેપો થવા પામ્યા હતા. ગત 15મી ઓક્ટોબરે વરનામા પોલીસે શરાબ ભરેલી એક ઇનોવા કાર ઝડપી હતી, જે કારને ડભોઈ પોલીસ મથકની હદમાંથી ઝડપી વરનામા પોલીસ મથકમાં લાવવામાં આવી હતી. ઇનોવા કારમાં 80 પેટી વિદેશી શરાબ હતો. તેની સામે પોલીસે માત્ર 40 પેટી શરાબ ચોપડે બતાવી ફરિયાદ નોંધવામાં આવી હતી. કાર ચાલક ભરત નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કેસની પતાવટ માટે બુટલેગર દ્વારા વરનામા પોલીસ મથકના કોન્સ્ટેબલ યુનુસ પઠાણ અને મહેન્દ્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુનુસ પઠાણે કાર ચાલક ભરતને હાજર કરવા અને શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જવાતો હતો અને શરાબ મંગાવનાર બુટલેગરનું નામ નહીં ખોલવા માટે 3 લાખ રૂપિયાની માંગણી થઈ હતી, જે બાદ મકરપુરાના અજય જગતાપ નામના બુટલેગરે 3 લાખ રૂપિયાના એક વચેટિયા થકી યુનુસ પઠાણને પહોંચાડ્યા હતા. નાણા પહોંચાડ્યા બાદ પોલીસ મથકે ડ્રાઈવર ભરતને હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવી ડ્રાઈવરને માર માર્યો હતો અને ત્યારબાદ જે બુટલેગર અજયનું નામ દાખલ નહીં કરવા માટે વચેટિયાને રૂપિયા આપ્યા હતા તે બુટલેગરનું નામ પણ ફરિયાદમાં દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો, જે સમગ્ર હકીકત બુટલેગર અજય જગતાપે મીડિયા સમક્ષ મૂકી હતી. મારું નામ અજય હરેશ કુમાર જગતાપ છે, મકરપુરા રહું છું. મારા પર ખોટો કેસ થયો છે. મેં એક ફ્રેન્ડને ગાડી અપાઈ હતી, તો ખાલી ઇનોવા અપાઈ હતી. હવે મારા અંદર કંઈ લેવડ દેવડ છે નથી, તો ઈઓ દારૂમાં પકડાયો તો એમાં મારું નામ આવ્યું છે. ઈઓ પકડાયો બારીપુરા વસાહતમાં, ડભોઈ લાગે છે, તો વરનામાં કેસ થયો છે. 15 તારીખે દિવાળી પહેલાં દારૂ 80 પેટીનો કેસ થયો છે. 80 પેટી પકડી છે અને 40 પેટીનો કેસ કર્યો છે અને મારા પર ખોટું મારા પર નાખ્યું છે કે આના ઘરે આપવા જતા હતા અને મારે એનામાં કોઈ હાથ છે નથી. 80 પેટ મને ફોન કર્યો કે આ રીતના રીતના તારું નામ આવ્યું છે, તારું નામ કઢાવવું હોય તો પૈસા આપો. મેં 3 લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો છે. અહીં વરનામા પોલીસ સ્ટેશન વહીવટદારને યુનુસ પઠાણ છે, મહેન્દ્રભાઈ છે, સંતોષ છે, હાજરા સાહેબ છે, PSI. હા, 3 લાખ રૂપિયા કેશ આપે છે. હા, નામ કઢાવવાનું. સાહેબ મારું કંઈ છે નહીં, મને શું અંદર નાખો છો? તો એ લોકોએ કે વાંધો નહીં, પૈસા મોકલી આપો, તમારું કામ થઈ જશે. તો પૈસા લીધા તો પણ છતાં મારું નામ નાખીને મને વોન્ટેડ જાહેર કર્યો છે. 3 દિવસ પહેલાંની વાત છે. ફોનના રેકોર્ડિંગ હતા પણ મારા નહીં, મારા એક ફ્રેન્ડના હતા. મારા ફોનના કોઈ રેકોર્ડિંગ નથી, મારા પોતાના એક ફ્રેન્ડના થ્રુ કરાવ્યું હતું. એ ફ્રેન્ડના પૈસા આપ્યા હતા. અંદર વાત પણ કરી છે કે કયા કયા સાહેબને પૈસા મોકલવાના છે, એ રેકોર્ડિંગ છે. આટલેથી નહીં અટકીને જ્યારે રૂપિયા લીધા બાદ પણ બુટલેગરના નામને ફરિયાદમાં રજૂ કરતા રૂપિયા પહોંચાડનાર વચેટિયા દ્વારા વરનામા પોલીસ મથકના વહીવટદાર સાથે ફોન પર વાત કરવામાં આવી હતી, જેમાં યુનુસ પઠાણે તમામ રૂપિયા ડિપાર્ટમેન્ટમાં વહેંચવામાં વપરાઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. PSIથી લઈને DYSP સુધી આ રૂપિયા પહોંચાડ્યા હોવાની વાત તેઓએ ફોન પર કબૂલી હતી. જ્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બુટલેગર સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત બાદ મામલો મીડિયા સમક્ષ ખુલ્લો પડી ગયો હતો અને બુટલેગરે સામે આવીને તમામ રેકોર્ડિંગ અને પુરાવા મીડિયા સમક્ષ મૂક્યા હતા. એસાની પ્રાઈને જે LCD ને સુધી મને બધી બાત ઉડી છે એટલે એવું માર્કેટ સાબિત તો કરના પડે મારે કે ભાઈ આવું વાત આવું નહીં લીધું. આ તો બાકી એટલા IG ના કરતા ખબર હે સંખ્યા આગળ લેખી વિશ્વાસ કરીએ પાસેથી સ્વીટ હો ગયા
આગોતરી મેં મરાય ને આપડે રહેમાન આગોતરા સમૂહ પર કે લઈ આવતા તો કાલે શાંતિ થી બેઠા કોઈ તપી નહીં મારી ઠોકલી ઉપર ડિવાઇસ ફૂકું અહીંથી આપડે કણકે જાણે પડે છે આ બધા બંધ મેં બંધ ચાલતા નથી કરતો કરવા તો વાત કરું પાછા કાગળ કે તપાસ લઈ જાય તમારી વાત લાગી જાય તો તારીખ માં આવ્યો તારીખ પતા કે